છોટા ઉદયપુર જિલ્લાના પાવી જેતપુરના ના ટ્રેક્ટર ના બળદ એક ગરીબ ખેડૂત જાતે જ બળદ બની તેની પત્ની સાથે કરી રહ્યો છે ખેતી આ ખેડૂત છે અનુભાઈ રાઠવા જે રીતે મધર ઇન્ડિયા ફિલ્મમાં એક ખેડૂત માતા પોતાના બાળકોના પેટ ભરવા માટે જાતે જ હળ ખેંચી જમીન ચીરી ખેતી કરે છે તેવી જ રીતે અહીં અનુભાઈ અને તેમના પત્ની સીતાબેન પણ પોતાનું અને પોતાના દીકરાના પેટ માટે જાતે જ બળદ બની હળ ખેંચવા મજબૂર બન્યા છે અનુભાઈના પરિવારમાં એક સંતાન છે જે માનસિક રીતે દિવ્યાંગ છે અને આજ કારણે અનુભાઈ અને તેમનો પરિવાર વર્ષોથી આર્થિક માં જીવન જીવી રહ્યો છે ઘરમાં બે ભેંસો છે તેમજ ખેતમજૂરી કરી જે કમાણી થાય છે તેમાંથી મોટા ભાગનો ખર્ચ યુવાન દીકરાની સારવાર પાછળ ખર્ચ થાય છે વારસાગત જમીનના ભાગલા પડતા અનુભાઈના ભાગે માત્ર અડધા વીઘા જેટલો ટુકડો ભાગે આવ્યો જેમાં ખેતી કરી ગુજરાન ચલાવવું અશક્ય છે જેથી પોતાનું અને પરિવારનું જીવન ગુજારવા અનુભાઈના ભાગે ખેતી રાખે છે

ભાગ મેં કરો છો મારી ખેતી મેં કીધું હા કરીશ તો અમે એ રીતે અમે વાતચીત કરીને ખેતી અમે કરી ખાઈ છે ભાગે તો મહેનત બધી મારી ખાતર પાણી બધું મારું માલિક નો એક ભાગ ખેતર માલિક નો બે ભાગ મારા પડે તો અમે એ રીતે અમે જીવા સારું અમે બહુ મહેનત કરી રહ્યા તો પતિ પત્ની અમે બંને મારી પત્ની કરોડ dollar અને મેં ભરત જાતે બની જ બની જાવ છું એ રીતે અમે ધંધો કરીએ છે આપીને તો ચાર ખેતરા છે ભાગમાં અને એક માર પોતાનું છે એક વીંગું તો અમે મહેનત કરી જાય એટલે જીવા ખાતર અમે આ જીવાનું કે હિસાબે એમ કહીને અમે બહુ મહેનત કરી રહ્યા છે તો સરકાર અમારી બાજુ જોતું હોય

આટલી બધી અમારે તકલીફ થાય અને કઈ મળતું હોય તે ના આપે કોઈ જાતે અમારે વાતચીત નહીં કરે એટલે અમારું મન જખો ગાંડું ગાંડું બની જાય છે એટલે અમને બહુ માહિતી કોઈ આપતું નથી આમ પછી અમારે ખેતી મેં કોમ કરવા ઠંડો જીવ પાડવા નહીં આવીએ આવી બહુ તકલીફ પડે છે પછી આવી રીતે એવી રીતે અમે કપાસ નાખીએ કઈ ડોંગર નાખીએ

બો ધમાલ કરે એ બોલવાના બી પૈસા થાય છે જુવાન છોકરો થઈ ગયો હવે છોકરા ભાગું બહુ ભીનું પડે બહુ છોકરો મનભૂત કેવાય એક 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 ના મળ્યો કોઈ સરકાર નો માપ ના મળ્યો કોઈ કોઈ લાભ ના મળ્યો કોઈ આ અપાયો ના કોઈ નહી એટલે આ મહેનત મજૂરી આવી રીતે અમે કરબડા ફોઈએ અને પકાવીએ અને જીવન કરી રહ્યા છે છોટા ઉદયપુર માં મધર ઇન્ડિયા ફિલ્મ અને તેના ગીત ને ચરિતાર્થ કરતો બનાવ ગીત દુનિયા મેં અગર આયે હે તો જીના હી પડેગા ને ચરિતાર્થ કરતો આ બનાવ હૃદય કંપાવી દેતા દ્રશ્યો છે છોટા ઉદયપુર જિલ્લાના પાવી છે ખેતી ન ટ્રેક્ટર ન બળદ ખેડૂત જાતે જ બન્યો છે બળદ નિસહાય દંપતીની દૈન્ય હાલત અંગે સૌ છે જાણકાર નિસહાય દંપતીની હાલત પર સૌ કોઈ માત્ર વ્યક્ત કરે છે સંવેદના શું આવી રીતે જ અનુભાઈ અને તેમનું પરિવાર આખું જીવન વિતાવશે એવું નથી કે અનુભાઈની વ્યથાથી કોઈ અજાણ હોય તાલુકા સેવા સદન તરફ જાતિ અતિ વ્યસ્ત માર્ગથી અડીને અનુભાઈ ખેતી કરી રહ્યા છે સૌ કોઈ જાણે જ છે પરંતુ નિસહાય દંપતીની દયનીય હાલત પ્રત્યે માત્ર સંવેદના જ વ્યક્ત કરી રહ્યા છે ખેડૂતને સરકારી સહાયથી ટ્રેક્ટર મળે છે પરંતુ એના માટે પણ સબસિડી બાદ મોટી રકમ ચૂકવવી પડે જેની પણ અનુભાઈ સગવડ કરી શકે તેમ નથી તેવામાં શું કરવું તે મોટો સવાલ છે શું આવી રીતે જ અનુભાઈ અને તેમનું પરિવાર આખું જીવન વિતાવશે રફી ગનીવાલા નિર્માણ ન્યૂઝ છોટા ઉદયપુર કોંગ્રેસે પાઠ્ય પુસ્તક મંડળ પર આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકારની આંખે પટ્ટી બાંધી